हेलो फ्रेंड्स, હું ભૂમિકા ચૌધરી સ્ટડી સફરના પ્લેટફોર્મ પર તમને વેલકમ કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ડિસ્કસ કરીશું મોલારિટી વિશે. તમે નોર્મલ દ્રાવણની મોલારિટી તો શોધી જ હશે, તમને ખ્યાલ હશે, સૂત્ર પણ તમને આવડતું હશે. પરંતુ શું તમે આયનની મોલારિટી, મંદ દ્રાવણની મોલારિટી અને બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણને જ્યારે આપણે મિક્સ કરીએ છીએ અને જે નવું મિશ્રણ તૈયાર થાય છે એની મોલારિટી માટેની શોર્ટ ટ્રિક તમને આવડે છે? તો ચલો જોઈએ વિદ્યાર્થી મિત્રો, એ દરેકની શોર્ટ ટ્રિક આપણે 5 જ મિનિટની અંદર ડિસ્કસ કરીશું. હું તમને જેટલું કહું છું એટલા સૂત્રો તમારે યાદ રાખવાના છે કે જેથી કરીને મોલારિટી રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન તમને પૂછાય છે તો તમારો 100% સાથે કહું છું કે ખોટો નહીં પડે. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો. ફર્સ્ટ ઓફ તો આપણે કોઈ નોર્મલ દ્રાવણની મોલારિટી શોધવા માટેનું સૂત્ર જોઈશું કે કોઈ દ્રાવણ આપણને આપેલ છે અને એની મોલારિટી શોધવાનું કહે છે તો આપણે કયા સૂત્રની મદદથી શોધીશું. તો ફર્સ્ટ ઓફ તો છે મોલારિટી માટેનું જે સૂત્ર છે મોલારિટી, અને મોલારિટીને આપણે કેપિટલ એમ વડે મેન્શન કરીએ છીએ, કેપિટલ એલ વડે દર્શાવીએ છીએ. મોલારિટીનો એકમ શું છે તો એ એકમ આપણે આગળ સૂત્ર જોઈશું એટલે આપણને આવડી જશે. તેમ છતાં હું તમને કહી દઉં છું મોલ્સ પર લીટર. શું છે? મોલ્સ પર લીટર. ફર્સ્ટ ઓફ આપણે જોઈશું કે મોલારિટી એમ જે છે એ શોધવા માટેનું પહેલું જે સૂત્ર છે એ કયું છે? દ્રાવ્યના મોલની સંખ્યા, દ્રાવ્યના મોલની સંખ્યા અપોન દ્રાવણનું કદ. શેમાં છે બેટા? લીટરમાં છે. હવે અહીંયા દ્રાવ્યના મોલની સંખ્યા કઈ રીતે શોધી શકીએ? આપણને ખ્યાલ જ છે કે મોલ બરાબર શું છે? દળ અપોન આણ્વીય દળ છે. તો બેટા અહીંયા શું આવશે? દ્રાવ્યના મોલની સંખ્યા આપણે કઈ રીતે શોધી શકીએ? ઘણા સ્ટુડન્ટ્સ એવા હોય છે કે જે આ સૂત્ર જો એટલે કે આ તો અમે કર્યું જ નથી, અમે તો પેલું દ્રાવ્યનું વજન, આણ્વીય દળ આ સૂત્ર કરેલ છે. તો બેટા એ જ છે, અહીંયા બીજું કશું જ નથી, એ જ છે. કોન્સેપ્ટ ખ્યાલ હોવો જોઈએ. તો જો મોલારિટી બરાબર અહીંયા દ્રાવ્યનું વજન લખો કે તમે દળ લખો છો, તો અહીંયા શું છે? દ્રાવ્યનું વજન અપોન કોનું આણ્વીય દળ આવશે? કોનું? દ્રાવ્યનું. બેટા દ્રાવ્યનું આણ્વીય દળ, તો દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા ઉપર 1000 કરીશું. કેમ? જો અહીંયા આપણે દ્રાવણનું કદ એમએલમાં લઈએ છીએ તો લીટરમાં છે તો કોઈ ચેન્જીસ નથી કરવાના, પણ અહીંયા શું છે? દ્રાવણનું કદ એમએલમાં. તો આ આપણો એક રીત થઈ. હવે સપોઝ કે આપણને આયનની મોલારિટી શોધવાનું કહે છે તો કઈ રીતે શોધીશું? આનું જે એક્ઝામ્પલ છે આપણી ચેનલ સ્ટડી સફરની અંદર પ્લેલિસ્ટમાં તમને દ્રાવણો ચેપ્ટરની અંદર દરેક મોલારિટી, નોર્માલિટી, પીપીએમ, પીપીબી દરેકના એક્ઝામ્પલ સાથેના વિડીયો મૂકેલા છે. જો તમને કોન્સેપ્ટ ડિટેલની અંદર એક્ઝામ્પલ સાથે સમજવો છે તો ત્યાંથી તમે કરી શકો છો. ઓકે, અહીંયા આપણે ઓનલી ફોર જે ઇક્વેશન સૂત્ર છે એ જ જોઈશું. સપોઝ આપણને આયનની મોલારિટી, બીજું શું છે? આ દ્રાવણની છે, દ્રાવણની મોલારિટી છે. હવે શું કરવાનું છે? આયનની મોલારિટી, જો આપણને બેટા આયન, કોઈ આયન એચ પ્લસ આયન આપેલો હોય, એચ ટુ એસ ઓ ફોરમાં એચ પ્લસ આયનની મોલારિટી, એને ટુ CO3માં CO3 માઇનસ ટુની મોલારિટી આ રીતે શોધવાનું કહે છે, ત્યારે આપણે શું કરીશું? તો અહીંયા આપણને જે મોલારિટી, પહેલાં તો આપણે દ્રાવણની મોલારિટી શોધી દઈશું. એટલે જેમ કે અહીંયા આપણને એને ટુ CO3 એક્ઝામ્પલ તરીકે એને ટુ CO3ની મોલારિટી પૂછે, નેક્સ્ટ એને પ્લસની મોલારિટી પૂછે, અને નેક્સ્ટ CO3 માઇનસ ટુની મોલારિટી પૂછે. તો પહેલાં તો આપણે એને ટુ CO3 માટેની જે મોલારિટી છે એ તો આપણે આ ઇક્વેશનથી જ શોધીશું. સપોઝ મોલારિટી અહીંયા 1 આવે છે, હવે શું કરીશું? એને ટુ CO3 છે એનું આયનીકરણ કરીશું. શું કરીશું? આયનીકરણ કરીશું. તો અહીંયા એને ટુ CO3 ગીવ્સ 2Na++
CO3 माइनस टू एक मोल NH2 CO3 नू बेटा आपणे आयनीकरण करिए तो आपणे बे मोल शू मळे छे अहींया एक मोल छे એનું આયનીકરણ આપણે સપોઝ અહીંયા મોલારિટી આપણને એક મળી છે એને ટુ સીઓ થ્રી ની તો અહીંયા એક મોલર છે તો અહીંયા એને ટુ સીઓ થ્રી ના એક એને ટુ સીઓ થ્રી સામે કેટલા મોલ એને પ્લસ મળે છે બેટા બે મોલ તો અહીંયા શું આવશે ટુ મોલર સીઓ થ્રી માઇનસ ટુ પૂછે તો કાર્બોનેટ વન મોલર કેમ એક મોલ એને ટુ સીઓ થ્રી માંથી આપણને એક મોલ જ સીઓ થ્રી માઇનસ ટુ નું આયનીકરણ કરતા આપણને એક જ મોલ મળે છે માટે વન મોલ આ બધી જ વાત સેમા થઈ એક લીટર માં થઈ છે માટે તો જ્યારે પણ આપણને આયન ની મોલારિટી શોધવાનું કહે છે શું કરીશું આયન ની મોલારિટી માટે પહેલા આ રીતે આ સૂત્રની મદદથી ત્યારબાદ આપણે શું કરીશું અહીંયા જે પણ આપણને સંયોજન આપેલું છે દ્રાવણ H2SO4 છે તો 2H+ SO4- 2 HCl છે H+ Cl- H+ ની મોલારિટી કે તો એક આવે કેમ કે HCl માં એક જ મોલ HCl નું આયનીકરણ કરતા એક મોલ H+ મળે છે માટે સેમ આ જ રીતે છે ઓકે નેક્સ્ટ આપણે થર્ડ જોઈએ તો થર્ડ નંબર પર આવે છે મંદ દ્રાવણની મોલારિટી મંદ દ્રાવણની મોલારિટી મંદ દ્રાવણની મોલારિટી માટેની સૂત્ર છે M1V1 is equal to M2V2 આપણી ચેનલ પર આ દરેક એક્ઝામ્પલના વિડીયો છે અને ફોર્થ નંબર ઉપર આવે છે મિશ્ર દ્રાવણની મોલારિટી મિશ્ર દ્રાવણની મોલારિટી તો મિશ્ર દ્રાવણની મોલારિટી કઈ રીતે શોધશો મિશ્ર દ્રાવણની મોલારિટી માટેનું સૂત્ર છે M બરાબર M1V1 plus M2V2 upon V1 plus V2 બસ બેટા આટલું યાદ રાખો છો મોલારિટીની અંદર આટલો કોન્સેપ્ટ ખ્યાલ છે તો તમે કોઈ પણ ઇક્વેશન કોઈ પણ રીતે તમને પ્રશ્ન પૂછે મોલારિટીમાંથી તમને આવડશે બીજી વાત મોલારિટી એ શું છે તો એક લીટર દ્રાવણમાં ઓગળેલા દ્રવ્યના મોલની સંખ્યા છે એના ઉપરથી જ આ ઇક્વેશન આવેલ છે તો આટલું તમે કરો છો એટલે તમારે એના એક્ઝામ્પલ જેટલા પણ છે કોઈ પણ એક્ઝામ્પલ સોલ્વ કરો છો તો એ સોલ્વ થઈ જશે તો બેટા આજના વિડીયોની અંદર બસ આટલું જ થેન્ક્સ ફોર વોચિંગ મળીશું નેક્સ્ટ કોન્સેપ્ટ લઈને બાય